નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે બહુ ગંભીર વિષય ઉપર વાત કરવી છે, કારણ કે વાત શિક્ષણની કરવી છે. અને જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે મુદ્દો ઓટોમેટિક ગંભીર બની જાય છે, કારણ કે આપણી પેઢીનો સવાલ છે. અને આ બધાની વચ્ચે આપણે જોઈએ તો સવારના પહોરમાં આજના દિવસમાં યુવરાજસિંહ જાડેજા, યુવા નેતા કે જેમણે એક પત્રકાર પરિષદ કરી અને જે ફરજી રીતના જે કૌભાંડ ચાલી રહ્યા છે ડિગ્રી આપવાના, અને ડિગ્રી પણ નહીં બોગસ ડિગ્રી આપવાના, એનો એકદમ તોડ પાડ્યો છે અને સ્ટિંગ ઓપરેશન કરી અને આખે આખું દેખાડ્યું છે કે ક્યાં કેવી રીતના કેટલી કેટલી ડિગ્રી છે એ મળી રહે છે. પરિસ્થિતિ અત્યારની એવી છે કે ગુજરાતના શિક્ષણની વાત કરો તો પૈસા ફેંકો અને ડિગ્રી લો એવી રીતના પરિસ્થિતિ છે. અને આ બધા જ વિષય ઉપર કઈ રીતના કેમ કેમ ક્યાં ક્યાં બધું ચાલે છે એ વાત કરવી છે અને વાત યુવરાજભાઈ સાથે કરવી છે. યુવરાજભાઈ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. શું તમે આટલા બધા પેપર લઈને આવ્યા છો મને જણાવો. ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકારમાં જે ભ્રષ્ટાચાર, જે કૌભાંડ, જે તમે કીધું કે ફરજીવાળા જે ચાલે છે એ ઉજાગર કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. સરકારને અમે હરીશું દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે તમારી સિસ્ટમમાં આટલી આટલી ખામીઓ છે, આટલી આટલી ત્રુટીઓ છે, એ ત્રુટીઓને તમે ઝડપથી પૂરી કરો, નહીતર આવનાર દિવસોમાં આ જે બદીઓ જે અત્યારે સિસ્ટમની અંદર આવી રહી છે એ ઉદયની જેમ એક દિવસ આ સિસ્ટમને કોલેપ્સ કરી નાખશે. એટલા માટે આજે અમે પત્રકાર પરિષદ કરી, કેમ કે આજના અમારા ઘણા એવા મુદ્દાઓ હતા અને બે મુદ્દાઓ ઉપર અમે ધ્યાન દોર્યું છે કે શિક્ષણ અને રોજગારી લઈને જે મુદ્દાઓ હંમેશા પ્રાધાન્ય આપીએ છીએ. પહેલો જે મુદ્દો હતો એ પૂજા ખેડકર, જે અત્યારે આઈએએસ અધિકારી બની, એ આઈએએસ અધિકારી જેના હિસાબે બની એ હતા ફરજી ડોક્યુમેન્ટ. ખાસ કરીને તમે પણ મીડિયાના માધ્યમથી જોયું હશે કે તમે ઘણી બધી કોઈ સ્ટોરી પણ ચલાવી છે કે પૂજા ખેડકર કઈ રીતે આઈએએસ બની, એને ઓબીસી જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કહેવાય, એની ખુદની ઇન્કમ 40 કરોડની હોય, પોતાની પાસે ઓડી ગાડી હોય, ઘણું બધું હોય, છતાં પણ એને કહી શકાય કે એનો લાભ લીધો. અને એની સાથે સાથે એને ફિઝિકલ હેન્ડીકેપ છું એવું દેખાડીને એનો પણ લાભ લીધો. જે વાસ્તવિક રીતે પ્રાથમિક દ્રષ્ટિએ જે પ્રાઇમ ઓફિસ એવિડન્સ જે છે એમાં તો સ્પષ્ટપણે દેખાય છે કે ક્યાંય પણ એ ફિઝિકલ હેન્ડીકેપ નથી. એટલે કે જે પીએચનું જે ખોટું સર્ટિફિકેટ જે છે એને લઈ અને એ નોકરીની અંદર ઘૂસ મારી છે. આ સિસ્ટમની અંદર રહેલી ખામીઓ છે, ત્રુટીઓ છે, જેનો જેની જાણ એ ઉચ્ચ અધિકારીઓ અથવા તો ઉચ્ચ પદાધિકારીઓ સિવાય બીજો કોઈને હોતી નથી. હું ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરું છું કે આપણે અત્યારે કેન્દ્રની વાત કરી પૂજા ખેડકરની, તો ગુજરાતમાં આવા 100 કરતા વધારે પૂજા ખેડકર છે. 100 કરતા વધારે પૂજા ખેડકર છે જેને જે પોતે કે શારીરિક વિકલાંગ છે જ નહીં, કોઈ પણ પ્રકારની શારીરિક ખોટખા પણ ધરાવતા જ નથી, એ કોઈ પ્રકારના દિવ્યાંગ પણ નથી, છતાં પણ એને દિવ્યાંગતાનું એટલે કે કહી શકાય વિકલાંગતાનું શારીરિક ખોટખાપણનું જે સર્ટિફિકેટ છે એ ખોટી રીતે મેળવેલું છે. અને એ સર્ટિફિકેટના આધારે, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાના જો તમે ફિલ્ડમાં આવો તો એમાં બે પ્રકારની રિઝર્વેશન હોતી હોય છે, એક હોરિઝોન્ટલ અને વર્ટિકલ. હવે એમાં પણ જે કોન્સ્ટિટ્યુશન જે રિઝર્વેશન મળેલી છે એસસી એસટી ઓબીસીની, તેની સાથે સાથે મહિલા રિઝર્વેશન એક કાયદાથી મળેલી છે, અને તેની સાથે સાથે જે લોકો શારીરિક રીતે ખોટખાપણ ધરાવે છે અથવા તો જેને કંઈક કહી શકાય કે સ્પોર્ટ્સ ની અંદર સારું કામ કર્યું છે તો સ્પોર્ટ્સને એક્સ્ટ્રા માર્ક આપવામાં આવે છે, કોટા જેને આપણે કહેતો. એ જ રીતે પીએચ કોટા પણ હોય છે, જે પીએચ કોટામાં પણ ડિસેબિલિટી જે છે કે 40% પ્લસ ડિસેબિલિટી હોય તો એવા વ્યક્તિઓને એમાં સ્પેશિયલ પ્રાવધાન, હું કહું છું સ્પેશિયલ અનામત એ આપવામાં આવતી હોય છે. ખરેખર એ એવા લોકો માટે છે કે જે શારીરિક રીતે અસક્ષમ છે અથવા તો એક યોગ્ય રીતમાં શારીરિક રીતે એ કામ નથી કરી શકતા, તો એના માટે છે આ સ્પેશિયલ પ્રાવધાન છે કે કુદરતી રીતે એની અંદર જો કોઈ કાંઈ ખોટખાપણ હોય તો સરકાર એને આગળ લઈ જવા માટે અને આવા લોકોને મદદ કરતી હોય છે. પણ થાય છે એવું કે આનો ગેરલાભ એક ખોટા વ્યક્તિઓ લઈ રહ્યા છે, જે શારીરિક રીતે કહી શકે અસક્ષમ વ્યક્તિઓ જે છે એ આનો લાભ નથી લઈ શકતા, પણ ખોટા પીએચના સર્ટિફિકેટ ઉપર આજે હજારો વ્યક્તિ એ ભારત સરકારની અલગ અલગ જે સેવાઓ કહેવાય એ સેવાઓની અંદર નોકરી કરે છે. ગુજરાત રાજ્ય સરકારની જો પર્ટિક્યુલર હું વાત કરું તો આઈએએસ ખેડકર જેવા સેંકડો વ્યક્તિઓ હાલના સમયે પણ ગુજરાત રાજ્ય સરકારની અંદર કામ કરે છે. પ્લસ હું એમ કહું કે જેને જીપીએસસીમાં પણ ખોટું સર્ટિફિકેટ આપ્યું હોય અને જેને પીયુનમાં પણ ખોટું સર્ટિફિકેટ આપ્યું હોય, પીયુનથી લઈ અને જીપીએસસી સુધીની તમામ ભરતીઓમાં જે પીએચના સર્ટિફિકેટ છે એમાં મોટાભાગના જો સર્ટિફિકેટને ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે તો ઉષા ખેડકર જે કહીએ છીએ એવા 100 ઉષા ખેડકર ફક્ત ગુજરાતમાંથી મળશે. અચ્છા, આ ક્યાંથી મળે છે આ સર્ટિફિકેટ વગેરે બધું?
આ સર્ટિફિકેટ જે તે જગ્યાએ તમે જોયું હશે કે ભાઈ ગાંધીનગર છે કે અમદાવાદ છે એને બાદ કરતાં જે બીજા મધ્ય ગુજરાત છે અથવા તો ઉત્તર ગુજરાત છે અને જે સૌરાષ્ટ્રના ભાવનગર જેવા વિસ્તારો છે ત્યાંથી મોટાભાગના આ સર્ટિફિકેટો જે છે ઇસ્યુ કરેલા છે અને આ સર્ટિફિકેટ કહી શકાય કે ખોટા જ છે. જે પ્રમાણપત્રો ખરેખર જે ડિસેબિલિટી જે હોવી જોઈએ, કોઈક શારીરિક અપંગ હોય તો ખરેખર અપંગ દેખાવું પણ જોઈએ, તો એવી ડિસેબિલિટી એમાં ક્યાંય દેખાતી જ ન હોય અને છતાં પણ એને અપંગનું સર્ટિફિકેટ હોય કદાચ તો બીજા દિવ્યાંગના સર્ટિફિકેટ કે એવા ઇસ્યુ કરી રાખવામાં આવ્યા છે. આવા સર્ટિફિકેટો અત્યારે વર્તમાનમાં કહેવા જઈએ ને તો જે નીટ જેવી પરીક્ષામાં જે તમે જોયું છે કે ખોટા ડોક્ટર બની ગયા હોય કે ભ્રષ્ટાચારના માધ્યમથી જે ડોક્ટર બની ગયા હોય, ખોટી રીતે આ સિસ્ટમનો ભાગ બની ગયો હોય એવા ડોક્ટર્સ આવા સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે. કેમ? કારણ કે જે ખુદ ભ્રષ્ટાચારની સિસ્ટમ કેવો છે એ ભ્રષ્ટાચારને પેદા કરી રહ્યો છે, ભ્રષ્ટાચારને ઉગાડી રહ્યો છે. એટલે આ ભ્રષ્ટાચારની એક સાયકલ છે અને ભ્રષ્ટાચારની સાયકલમાંથી આવા લોકો આ પ્રકારના સર્ટિફિકેટ લઈ અને એ પણ આનો હિસ્સો બને છે. એટલે આ ભ્રષ્ટાચાર કરનારા ડોક્ટરો જ છે અને ડોક્ટરો એ આવા સર્ટિફિકેટને ઇસ્યુ કરી રહ્યા છે. આજે હું તમને એક ખાલી કહું છું કે તમારી તમને બેરાશ નથી, પણ હું એઝ અ બેરાશ તરીકે હું તમને સર્ટિફિકેટ આપી દઉં છું. આપણી ગુજરાતની કે પછી તમે કેન્દ્રની સૌથી મોટી ત્રુટિ કે સૌથી મોટી જો કોઈ ખામી ગણતા હોય ને તો એ જ છે કે ડોક્યુમેન્ટ અથવા તો એ શારીરિક ખોટકા પણ ક્યાંય ક્રોસ વેરીફાઈ નથી થતી. આજે મેં તમને સર્ટિફિકેટ આપી દીધું અને ગુજરાત રાજ્ય સરકારને માન્ય પણ ગણી લીધું, હકીકત છે. અને એવા હજારો લોકો, તમે એક કિસ્સો તો તમને યાદ હોય તો હું એને રિવાઇન્ડ કરાવું. મયુર તડવી કરાય ટ્રેનિંગ સેન્ટરની અંદર એક વ્યક્તિ વગર કોઈ પરીક્ષા પાસ કરે સીધી જ નિમણૂક પત્ર, એમાં પણ ફરજી નિમણૂક પત્ર લઈ અને સીધો જ કરાય ટ્રેનિંગ સેન્ટરની અંદર પહોંચી જાય છે. આદિવાસી ગામડાનો છોકરો, એને કેમ ખબર પડી, એને કઈ રીતે ખબર પડી ક્યાં સુધી પહોંચવું? હા, જે મેં તમને કીધું એમ કે સિસ્ટમની અંદર રહેલી જે ગ્લિચ અથવા સિસ્ટમની અંદર રહેલી અથવા તો કહું છું કે જાણી જોઈને રાખવામાં આવેલી આ ત્રુટીઓ ક્યાં જ્યાંથી પોતાના લોકોને અંદર મૂકી શકાય, આ એ પ્રકારે આખું એક સ્કેમ ચાલી રહ્યું છે. અચ્છા, ભવિષ્યમાં ભવિષ્યના દિવસોમાં યુવરાજસિંહ જાડેજા આવા IAS અથવા તો IPS એના નામ સાથે બહાર આવશે? અત્યારે મેં આજના દિવસે પહેલી પ્રેસ કોન્ફરન્સમાં એ સરકારને કીધું છે કે ગુજરાતમાં 100 કરતાં વધારે લોકો છે તો યુવરાજસિંહની એ સાબિતી આપવાની પણ તાકાત છે જ. ઓકે, પણ સત્તા જે સર્વોપરી છે એ સત્તા પાસે બધી જ પ્રકારની મશીનરીઝ અને બધા જ પ્રકારના પાવર છે. આને ક્રોસ વેરીફાઈ કરવું એ ખૂબ સરળ છે. આજે જે તે વ્યક્તિ પાસે માની લો કે કોઈ PhD નું સર્ટિફિકેટ છે, આ PhD નું સર્ટિફિકેટ હોય આ રીતે, અને એ PhD ના સર્ટિફિકેટને એને પહેલાં તો ક્રોસ વેરીફાઈ કરવાનું છે કે શેમાં ડિસેબિલિટી છે. માની લો કે તમે કીધું ભાઈ મારે અહીંયા હાથમાં હું અપંગ છું, તો હવે મેડિકલ ઓફિસરને બોલાવવાનો છે જેની ઇન્ટિગ્રિટી ઉપર ક્યારે સવાલ પેદા ન થઈ શકે, જે ખુદ પાકશાક હોય અને જે ખુદ આ પ્રમાણિકથી આ સિસ્ટમનો ભાગ બન્યો હોય એવા ડોક્ટર પાસે જવાનું અથવા તો એવા ડોક્ટર પાસે આનું ક્રોસ વેરિફિકેશન કરાવવાનું કે ભાઈ આની તપાસ કરો, આ જે વ્યક્તિ છે ખરેખર રીતે શારીરિક રીતે ખોટકા પર ધરાવે છે કે કેમ. આ રીતે જો ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે તો મેં કીધું એમ કે 100 કરતાં વધારે લોકો આમાં મળી શકે એમ છે. જો રાજ્ય સરકાર આની ઉપર એક્શન નહીં લે તો અમારી પૂરેપૂરી તૈયારી છે અને જે કહી શકાય કે જે અપંગ હોય, વિકલાંગ હોય અથવા તો જે ડિસેબિલિટી જે ધરાવનાર જે લોકો છે એને સાથે રાખી અમે ગુજરાતની અંદર વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પણ તૈયાર છીએ. કેમ કે જે સાચા હકદાર હતા એનો હક એ ખોટા લોકોએ, ભ્રષ્ટાચારીઓ, કૌભાંડીઓએ છીનવો છે. જે ખરેખર રીતે શારીરિક રીતે ખોટકા પણ ધરાવે છે, જે વિકલાંગ છે, જે અપંગ છે, જે ફિઝિકલી રીતે હેન્ડિકેપ છે, એ તમામ લોકોનો હક આ લોકોએ છીનવો છે. તો એવા તમામ લોકો જે હકદાર છે, જે લાયક છે, એને સાથે રાખી જે એના માટે ખરેખર આ સ્પેશિયલ કોટા બન્યો છે, સ્પેશિયલ પ્રાવધાન છે, એને સાથે રાખી અમે ગુજરાત સરકારની સામે પડવાના છીએ. અમે બંને રીતે લડત લડવાના છીએ, એક ન્યાયિક લડત પણ લડવાના છીએ, એની સાથે સાથે અમે ગ્રાઉન્ડ ઉપરની લડત પણ લડવાના છીએ. એટલે અમારી પૂરેપૂરી તૈયારી છે. બિલકુલ, 6 લોકોના તો અમે નામ તો નથી ચલાવ્યા, પણ 6 લોકો વિશે માહિતી આપી છે, જેમાં 3 IPS કક્ષાના અધિકારીઓ છે અને એક મોટા અગ્રસચિવ લેવલના એક મહિલા અધિકારી છે અને 2 IAS અધિકારી છે. એની નામ નથી આપ્યા, ખાલી ચલાવ્યું છે. જોકે સામેની બાજુ આ નામ ચલાવવા માટે સરકારે જાહેરાત કરી દીધી છે, આ ખેડગરવાળો કેસ આવ્યો એના પછી, કે તપાસ કરો કે આવા લોકો કેટલા છે. પણ ઓન કેમેરા કહી રહ્યો છું, CMO માંથી વેરિફિકેશન નથી આવ્યું.
આદેશ આપી દેવામાં આવ્યો છે, પણ બોલવા માટે કોઈ તૈયાર નથી કે આવી રીતના તપાસ કરવાની છે. ખેર હવે તપાસ ન કરે એ અલગ વિષય છે, પણ બીજી વાત, તમે જે પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી એ જે ફરજી બોગસ ડોક્યુમેન્ટ આપવામાં આવે છે અને કોઈ પણ ડિગ્રી મારે ઘરે બેઠા બેઠા મેળવી લેવી હોય તો એ વિશે પણ કરવામાં આવી હતી, એ શું છે? પ્રેસ વાર્તાલાપમાં જે બીજો મુદ્દો આજે ચર્ચામાં લેવામાં આવ્યો છે એ ઓપીજીએસ યુનિવર્સિટીને લઈને છે. રાજસ્થાનની અંદર એક સંસ્થા ચાલે છે ઓપીજીએસ યુનિવર્સિટી કરીને, એનું પૂરું નામ જે છે એ છે ઓમ પ્રકાશ જોગિંદરસિંહ યુનિવર્સિટી. ઓકે. હવે હમણાં ગયા અઠવાડિયે એની અંદર એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને પ્રેસ કોન્ફરન્સ ત્યાંના જે એસઓજીના જે ડીઆઈજી છે એના દ્વારા કરવામાં આવી છે, અને એસઓજીના જે ડીઆઈજી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમાં એને એક વાક્ય એવું બોલ્યા છે કે ભાઈ આ યુનિવર્સિટી નથી, આ પ્રિન્ટિંગ પ્રેસ છે. એને એટલા માટે શબ્દો પ્રયોગ કર્યો કારણ કે 2013માં આ યુનિવર્સિટીની સ્થાપના થાય છે. 2023 સુધીમાં 43,927 ડિગ્રીઓ આપવામાં આવે છે. હવે તમે વિચારો કે 10 વર્ષમાં 43,927 ડિગ્રીઓ કઈ રીતે કઈ યુનિવર્સિટી આપી શકે, અને એ એવી યુનિવર્સિટી કે જેનો સ્ટાફ ઓન પેપર સેલેરાઇટ એકાઉન્ટ જેને કહેવાય એ ઓન પેપર 27 જણાનો જ છે. હવે 27 લોકો એક યુનિવર્સિટી ચલાવે છે અને એ 27 લોકો એક આખી યુનિવર્સિટી જણાવે છે, જેમાં કહેવાય ને કે બીએ બીકોમ કે એ બધા તો કોર્સ સામાન્ય, પણ પીએચડી લેવલ સુધીના એ કોર્સિસ એમાં થાય છે. 20 જેટલા કોર્સિસ આ 27 લોકો કરી રહ્યા છે, અને ત્યારે એમાં ફરજીવાળો સામે આવ્યો કે ભાઈ કંઈક ખોટું લાગે છે, અને જે ખોટું જે સામે આવ્યું એ ખોટું જોવા જઈએ તો એક ભરતી છે, અને ભરતીને કારણે સામે આવ્યું છે, અને એ ભરતી જે ત્યાંની સરકારમાં લેવાની છે 2022માં પીટીઆઈ ગુજરાતીમાં નામ છે શારીરિક પ્રશિક્ષણ પ્રશિક્ષક. ઓકે. આ જે ભરતી છે એ ભરતીમાં આને ઉજાગર થયું. આ ઉજાગર એટલા માટે થયું એટલે આપણી રીતના આપણે કહેતો પીટી ટીચર કે ના કહી શકે બીપીએડ. ઓકે ઓકે. હવે બીપીએડ ડિગ્રીમાં બીપીએડ ની માન્યતા તો આ યુનિવર્સિટીને બીપીએડ ની માન્યતા 2016માં મળી, કારણ કે કોઈ પણ કોર્સ ચલાવવો હોય તો એની કાઉન્સિલની માન્યતા જોઈએ. તો એ કાઉન્સિલની માન્યતા પ્રમાણે 2016માં માન્યતા મળી. કેટલાની માન્યતા મળી ખબર છે? કે એ યુનિવર્સિટીને 100 લોકોની માન્યતા મળી કે તમે 100 લોકો સુધી 100 વિદ્યાર્થીઓ સુધી આ કોર્સ ચલાવી શકો છો. હવે આ કોર્સ ચલાવી શકો છો એના માટે 100 લોકોની માન્યતા મળી. જ્યારે આ પીટીઆઈની ભરતી વાર પડી, જે ઉમેદવારો પાસ થયા અને એનું જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવ્યું ત્યારે 1300 લોકો એવા હતા કે જેની પાસે ઓપીજીએસના સર્ટિફિકેટ હતા. આ જ્યારે ભરતી બહાર પડી ને ત્યારે 2022માં ભરતી, તો એવું કહેવામાં આવ્યું કે 2020 પહેલાં તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ. હવે તમે વિચારો 2016થી લઈને 2020 સુધીમાં કેટલા એલોટ કરી શકાય, ડિગ્રી કેટલી એલોટ કરી શકાય? 1 વર્ષમાં 100 જ છે, તો વધીને કદાચ 400 ડિગ્રી એલોટ કરી શકાય. પણ આમાં તો એક જ ભરતીમાં 1300 ડિગ્રી જોવા મળી. એટલે આ કૌભાંડ છે. આ સામે આવ્યું કે ભાઈ આટલી બધી ડિગ્રીઓ તો કઈ રીતે તમે આપી દીધી, અને ચોંકાવનારા કિસ્સા તો ઘણા બધા સામે આવ્યા છે. એમાં કહેવાય ને કે આ ડિગ્રી જે આપવામાં આવી છે તો ઘણા બધા એવા કોર્સિસ છે આ ઓપીજીએસના કે જે ચલાવવા માટે, જે કોર્સિસ ચલાવવા માટે જે તે કાઉન્સિલિંગની હોય એ મદદ, ટૂંકમાં એને કાઉન્સિલિંગની એપ્રુવલની જરૂર પડતી હોય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે અહીંયા એચએનજી યુનિવર્સિટી છે, તો એને નર્સિંગ કાઉન્સિલની જરૂર પડે કે નર્સિંગ કાઉન્સિલ એમ કહે કે ભાઈ તમે એપ્રુવલ હું તમને આપું છું, તમે એમાં નર્સિંગના કોર્સ ચલાવી શકો છો, તો એ લોકો ચલાવી શકે. ફાર્મસીમાં પણ એવું છે કે ફાર્મસીની કાઉન્સિલ હોય, ફાર્મસી કાઉન્સિલ તો લો કાઉન્સિલ હોય તો લો કાઉન્સિલ એમાં મંજૂરી જોઈએ જે તે યુનિવર્સિટી ચલાવે. ઘણી બધી એવી ડિગ્રી આપવામાં આવી છે જેમાં કાઉન્સિલ એને મંજૂરી નથી. ઓકે. ઘણી બધી એવી ડિગ્રીઓ છે, એમએસસી છે, કૃષિ છે, કે જેમાં એને કાઉન્સિલની મંજૂરી જ આપવામાં નથી આવી આ યુનિવર્સિટીને, છતાં પણ આ યુનિવર્સિટીએ આ બધા પ્રકારના કોર્સિસ ચલાવ્યા. અને એસઓજીએ ગયા અઠવાડિયે આમાં ફરિયાદ નોંધી છે, અને ફરિયાદમાં 3 વ્યક્તિઓના નામ લઉં છું કે પહેલી જેની ધરપકડ કરવામાં આવી છે એ છે જોગિંદરસિંહ દલાલ, એના માલિક. પછી છે સરિતા કરવાસરા, જેના પૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા છે 2015થી લઈને 2020 સુધી, 2013થી લઈને 2015 સુધી એ આના રજિસ્ટર હતા, ઓપીજીએસના રજિસ્ટર હતા. ઓકે. એની સાથે હવે ચોંકાવનારું એકનું નામ આપું છું, અને નામ છે જીતેન્દ્ર યાદવ. ઓકે. આ નામ એટલું માટે ચોંકાવનારું છે કારણ કે ગુજરાત કનેક્શન છે. લેબ ટેકનિશિયનથી આ ભાઈએ શરૂઆત કરી અને 2015થી 2020 એ આ યુનિવર્સિટી એટલે કે ઓપીજીએસ યુનિવર્સિટી છે એના રજિસ્ટર હતા. 2020 પછી
એને અલવરમાં અલવરમાં પોતાની યુનિવર્સિટીની સ્થાપના કરી અને યુનિવર્સિટીનું નામ છે સનરાઈઝ યુનિવર્સિટી. ઓકે. એની સાથે સાથે ગુજરાત પાટણની અંદર એમ કે યુનિવર્સિટીની પાયો નાખનાર આ ભાઈ પોતે એટલે કે જીતેન્દ્ર યાદવ પોતે એમ કે યુનિવર્સિટી એમ કે ઇન્સ્ટિટ્યુટ જે ચાલે છે એને પાયો નાખનાર આ પોતે. એ જ રીતે બુંદી જે રાજસ્થાનનું બુંદી એ બુંદીની અંદર જીત યુનિવર્સિટીની સ્થાપના કરનાર આ જ ભાઈ પોતે 36 વર્ષ કે 37 વર્ષની ઉંમરમાં આ ભાઈ યુનિવર્સિટીની સ્થાપના કરવા લાગે છે, રજિસ્ટ્રાર પણ બની જાય છે, ઘણા બધા પદો પણ ભોગવે છે અને ગુજરાત સાથે પણ આનું કનેક્શન જોવા મળે છે અને ગુજરાતમાં પણ આ લોકોએ ફરજી ડિગ્રીઓ આપી છે. કારણ કે ચર્ચાનો મુદ્દો એ એટલા માટે છે કારણ કે ધારો કે પીએચ યુજીસી તો પીએચડીના સર્ટિફિકેટ હમણાં ડિસ્ક્વોલિફાઈ કરી નાખ્યા કારણ કે ભાઈ એની પાસે પીએચડીના સ્ટાફ જ નહોતો જે પીએચડી માટે જરૂર પડે એના માટે. હવે એને 800 લોકોને તો કંઈક પીએચડી ડિગ્રી આપી દીધી છે. હવે એનું પીએચડી માન્ય રહેશે કે નહીં રહે એ જ મોટો સવાલ છે. પછી એમાં થયું કે એસઓજી જ્યારે તપાસ કરતી હતી ત્યારે એસઓજીને પૂછ્યું કે એસઓજીએ પૂછ્યું કે ભાઈ આ બધા લોકોને જેને ગિરફ્તારી કરવામાં આવી છે બધા લોકોને કે તમે અમને ડેટા આપો. એ લોકો એવું કીધું 2019માં ભાઈ અમારી યુનિવર્સિટીમાં આગ લાગી ને તો બધો ડેટા આવી ગયો ભરી ગયો. તો એસઓજીએ એવું કીધું કે તમારો ડેટા ભરી ગયો, તમારી પાસે કોઈ ડેટા જ નથી ને? તો કે ના નથી. તો એક કામ કરો, તમારી પાસે જે તે જગ્યાએ લોકો જે તે પરીક્ષામાં પાસ થતા ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને એપ્રુવલ મૂકવામાં આવતું હતું ત્યારે તમે યોસ કે નો જવાબ કઈ રીતે આપતા હતા? ફસાઈ ગયા. કે તમે એમ કહેશો કે ભાઈ ડિગ્રી ટૂંકમાં 2019માં મારે અહીંયા આગ લાગી અને ડેટા બધો નાશ થઈ ગયો, તો હવે તમે એને ક્રોસ ચેક કઈ રીતે કરતા હતા? તમારી પાસે ડેટા જ નથી તો ડોક્યુમેન્ટ તમે આપ્યા છે કે નથી આપ્યા? એ વ્યક્તિ અહીંયાથી યુનિવર્સિટીમાંથી તમારી ડિગ્રી લીધી છે કે નથી લીધી એનો ડેટા જ નથી, તમે ક્રોસ ચેક કઈ રીતે કર્યો? અને તમે એને યસ કહીને કે નો કહીને કઈ રીતે રિજેક્ટ અથવા તો પાસ કર્યા કઈ રીતે કર્યું? એટલે ઘણા બધા વિસંગતતાઓ એ ઊભી થઈ અને જે રીતે સ્કેમ સામે એમાં સ્પષ્ટ છે કે 50,000 થી લઈ 8 લાખ રૂપિયા સુધી અલગ અલગ ડિગ્રીઓના ભાવે આ ડિગ્રીઓ એ વેચવામાં આવી છે. હવે યાદ રાખ કઈ ડિગ્રી છે? ટોટલ 21 કોર્સની અલગ અલગ ડિગ્રીઓ છે. એમાં કૃષિના પણ કોર્સ છે, બીએસસી પણ છે, બીપીએડ પણ છે, બીએડ પણ છે, એ બધા જ કોર્સિસ પીએચડી લેવલ સુધીના બધા જ છે, માસ્ટરના પણ છે, એ બધા જ કોર્સિસની ડિગ્રી આ લોકોએ વેચી છે. ઓકે. ભણાવ્યા કશું નથી આ લોકોએ, ડિગ્રીમાં કોઈ વસ્તુ જે છે ને એ ભણાવી નથી, બધી જ બાબતો જે છે વેચવામાં આવી છે. એટલે આ વેચી વેચીને કહેવાય ને કે ભાઈ વિદ્યાર્થીનું ભવિષ્ય એ પણ વેચીને એકબીજામાં. એટલે હકીકત છે આ મુદ્દો આપણે આટલી બધી ચર્ચા કરી તો ઓપીજીએસની આટલી બધી ચર્ચા શા માટે? કારણ કે ઓપીજીએસના સર્ટિફિકેટના બેઝિસ ઉપર ગુજરાત રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી આના બેઝિસ ઉપર એ લોકો અત્યારે પશુધન નિરીક્ષક, એ લોકો અત્યારે સેનેટર ઇન્સ્પેક્ટર તરીકે વર્તમાન ગુજરાતમાં એ નોકરી કરી રહ્યા છે. રાજસ્થાન સરકારે એ આદેશ કર્યો કે 43,000 જે ડિગ્રીઓ આપવામાં આવી છે એ અમે ફરજી જાહેર કરી છે, ફેક જાહેર કરીએ છીએ. જે પણ લોકોએ આ ડિગ્રી મેળવી છે ખોટી રીતે એની ઉપર અમે તપાસ કરીશું અને એ લોકોને અમે રાજ્ય સરકારની નોકરીઓમાંથી પણ દૂર કરીશું. જો રાજસ્થાનની રાજ્ય સરકાર એક્શન લઈ શકતી હોય, એ લોકોને દૂર કરી શકતી હોય, ડિગ્રીઓને ફેક જાહેર કરી શકતી હોય, તો ગુજરાત રાજ્ય સરકાર શા માટે એક્શન લેતી નથી? એટલા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સ હતી. કેમ કે ઓપીજીએસ યુનિવર્સિટીમાંથી ડિગ્રી ધારકો એ ગુજરાતમાં પણ છે જેના એજન્ટો આજના દિવસે અરવલ્લી બાયડની અંદર જે અલગ અલગ નામોથી સંસ્થાઓ ચલાવી આ પ્રકારના ફરજી સર્ટિફિકેટો આપે છે અને આજના દિવસે પણ આ લોકો અત્યારે હાલમાં નોકરી કરી રહ્યા છે. પશુધન નિરીક્ષક એટલે જે કહી શકાય કે ગાયો હોય કે ભેંસો હોય એના સારવાર માટે જે આપણે વેટરનરી ડૉક્ટર કહેતા હોય એ પ્રકારની એની એની કામગીરી હોતી હોય છે. એ જ રીતે સેનિટરી ઇન્સ્પેક્ટર, આપણે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર આ બધું જે કહીએ છીએ ને એ એના બેઝિસ ઉપર આ લોકો નોકરી કરતા. હવે જેની ડિગ્રી જ ફરજી છે એ વ્યક્તિને પદ ઉપર તો કઈ રીતે રહી શકે? એટલે મેં આજે સરકારને એ પણ કીધું છે કે તમે આવા લોકોને ક્રોસ ચેક કરો અને આવા લોકોને એ પદ ઉપરથી દૂર કરો. બિલકુલ, બહુ મહત્ત્વનો વિષય છે અને આની જો વાત કરીએ તો આવા જેટલા પણ લોકો છે એ ચાહે એએમસીમાં હોય, વીએમસીમાં હોય, જેએમસીમાં હોય કે ગમે એમાં હોય એ બહાર આવવા જોઈએ અને આવી રીતના જે કૌભાંડ ચાલી રહ્યા છે
એનો પર્દાફાશ થવો જ જોઈએ. સમીરભાઈ જરા પણ નથી કે ભૂતકાળમાં આવા અપંગ સર્ટિફિકેટ ઉપર લોકો ન પકડાયા હોય, ભૂતકાળમાં અપંગ પકડાયા છે. હું તમને બે ત્રણ વાત મૂકી કરી. અપંગ શિક્ષક અનામત ભરતી કુંભાંડ થયું આપણા ગુજરાતમાં 7 જૂન 2018 કચ્છમાં ખોડ ખાપણના ખોટા સર્ટિફિકેટ રજૂ કરી શિક્ષક બનવાનું કૌભાંડ જાહેર થયું હતું, જેમાં પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકની ભરતીમાં ગેરરીતિ બદલ જિલ્લાના 4 સહિત રાજ્યોના 7 શિક્ષકો સામે ફરિયાદ થઈ હતી. આ ભરતી 2017 થઈ હતી. હોસ્પિટલ દ્વારા ખોટા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિના સભ્ય સચિવ મહેશ કુમાર રાવલે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધેલી છે. હું તમને એમ કહેવા માંગુ છું કે અપંગનું જો ખોટી સર્ટિફિકેટ લઈ જે વ્યક્તિ શિક્ષક બનતો હોય, જે વ્યક્તિ ખુદ બેઈમાનીથી, ખુદ ભ્રષ્ટાચારથી, ખુદ ખોટી રીતે લાગ્યો છે, હવે એની પાસે જે ખુદ બેઈમાન છે એની પાસે તમે ક્યારે અપેક્ષા રાખી શકો કે આપણા બાળકને એ પ્રમાણિકતાના પાઠ ભણાવશે? કેવી પેઢી પેદા કરશે? એ કેવી પેઢી પેદા કરશે જે ખુદ ખોટી રીતે લાગ્યો છે? આજના દિવસે આ લોકો નોકરી કરે છે, આજના દિવસે આ લોકો નોકરી હાલ કરે છે. હવે તમે એની પાસે કઈ રીતે અપેક્ષા રાખી શકો કે તમારા બાળકને પ્રમાણિકતા, ઈમાનદારી એના પાઠ ભણાવશે જે ખુદ ભ્રષ્ટાચારથી આ સિસ્ટમનો ભાગ બન્યો છે? આવું મેં એક એક્ઝામ્પલ એટલા માટે દીધું કે દર્શક મિત્રોને ખબર પડે કે પોતાના વિસ્તારમાં પણ આવા અપંગના નામે ખોટા સર્ટિફિકેટ લઈ અને આ લોકો નોકરી કરતા હોય છે, એને દૂર કરો. તમારી પણ જવાબદારી છે. એટલે યુરસીની કે તમારી કે મારી કે જવાબદારી નથી, નાગરિક તરીકે તમારે પણ તમારા બાળકનું ભવિષ્ય જો ઈચ્છતા હોય કે સારું થાય, તો એ જે ખરેખર લાયક હોય, હકદાર હોય, એવા વ્યક્તિઓ એ પદ ઉપર રહે, એના માટે નાગરિક પણ બહાર આવી બોલવું પડશે. આ એક એક્ઝામ્પલ એટલા માટે જ આપ્યું કે આવા લોકો હાલના સમયમાં શિક્ષક, ઉર્જા, આરોગ્ય, રેવન્યુ, કાયક ગૃહ વિભાગ, એની સાથે સાથે જે જીપીએસસીની જે અલગ અલગ કેડરો છે તેમાં પણ અત્યારે હાલના સમયમાં નોકરી કરે છે. ઘણા લોકો તો નિવૃત્ત થઈ ગયા, ઘણા લોકો નિવૃત્ત થઈ ગયા ખોટા પીએચના સર્ટિફિકેટ ઉપર. તો હું એમ કહું છું, જાગ્યા જ્યારથી સવાર, હવે જાગી ગયા ને, તો આ બધાને રોકો. ભૂતકાળમાં થઈ ગયું, ઓકે, હું એને એવું નથી કહેતો કે એને સજા થવી જ જોઈએ, યોગ્ય જ છે, એને કાયદાકીય પગલાં લેવા જ જોઈએ. એને કે હું એમ કહું છું જવા દેવાના નથી, પણ અત્યારે આપણી પાસે આ સમય છે, આ રોકી શકે એમ છે. ક્રોસ વેરિફિકેશન કરવું બહુ ઇઝી છે. મેં તમને કીધું એમ કે આપણે શું કરવાનું છે, 2001 થી 2024 બધા જ રિઝલ્ટ ડાઉનલોડ કરો, એમાંથી પીએચ આઈડેન્ટિફાય કરો, લિસ્ટ બનાવો. પીએચ નું લિસ્ટ આવ્યું, ધારો કે જીપીએસસીનું ક્લાસ 1 લિસ્ટ આવ્યું, તેમાં 10 લોકો પીએચ હશે, એ 10 લોકોનું લિસ્ટ થયું. એ જ રીતે ગૌણ સેવાના લિસ્ટ બનાવો, કે ગૌણ સેવાની એક ભરતી હોય તો 10 લોકો પીએચ હશે, કે 15 લોકો એનું લિસ્ટ બનાવો. હવે એ લોકોને ફરીથી બોલાવો કે એક કામ કરો, તમે જે તે જગ્યાએ નોકરી કરતા હોય, અમદાવાદમાં એમપીએડબ્લ્યુમાં એક ભાઈ નોકરી કરે છે, એને બોલાવો, અમદાવાદની સોલામાં લઈ જાઓ, આજે એનું લાઈવ વિડીયો રેકોર્ડિંગ કરો અને એ દેખાડો કે ભાઈ એમ કહે છે કે હું આ રીતે અપંગતા ધરાવું છું. ખરેખર એ અપંગતા ધરાવે છે કે નહીં એ વિડીયો સાર્વજનિક કરો, બધા જ લોકો જોઈ શકે, એટલે ખબર પડે કોણ કેટલા સાચા, કોણ કેટલા ખોટા. પણ આ પાક સાફ ઈરાદો જોઈએ. આ રાજ્ય સરકારની ઈચ્છાશક્તિ અને પાક સાફ ઈરાદો હોય તો ખરેખર આવા ખોટા લોકો જે છે એ ખોટા લોકો નીકળી શકે છે. કારણ કે આમાં પૂજા ખેડકર જેવા જ છે બધા. આ પૂજા ખેડકર જેવા એટલા માટે છે કારણ કે એ ખોટી રીતે આ કેટેગરીનો લાભ લઈને આવેલા છે. જે ડિસેબિલિટી નથી એ દર્શાવેલી, આ આ ખરીદેલું સર્ટિફિકેટ છે. હવે જે ઓડી ખરીદી શકતા હોય, એ ડિગ્રી તો ખરીદી શકતા હોય, એ ડિગ્રી ખરીદી અને પછી નોકરી ખરીદવા નીકળ્યા છે. આ નોકરી ખરીદેલી છે. આ ખરીદેલી નોકરીમાં પછી વેપાર જ કરે, એ ક્યારે સેવા ન કરે. આપણે આને સેવાનું માધ્યમ કહીએ છીએ. જો સેવાનું માધ્યમ ખરેખર તમે સમજતા હોય તો એને અહીંયા જે હકદાર છે, જે લાયક છે, પ્રમાણિક છે, જે ખરેખર એને માટે યોગ્ય છે એવા વ્યક્તિને અહીંયા મૂકો ને. આપણે કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષા લઈએ છીએ, સ્પર્ધાથી એને એને પસંદ કરવાનો છે. તો આપણે એવા પ્રમાણિક લોકોને પસંદ કરીએ, સામાન્ય બેઈમાન લોકોને પસંદ કરીએ. બિલકુલ. થેન્ક યુ સો મચ યુવરાજભાઈ કે તમે આ વિષયને લઈ અને બહુ મહત્વનો વિષય છે એને લઈ અને વાત કરીએ બદલ ખૂબ ખૂબ આભાર.